બનાસકાંઠામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુરમાં પણ વેપાર ધંધા કર્ફ્યુ અને છેછીક બંધના પગલે ઠપ થઈ ગયા છે ત્યારે પાલનપુરના રિક્ષા ચાલકે પણ માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક તરફ જોવા જઈએ તો રિક્ષા ચાલકોની હાલત પણ કફોડી બની છે ત્યારે સરકાર પાસે રાહત માંગવાની સામે આ નવયુવાન રિક્ષા ચાલકે સંકલ્પ કર્યો છે કે પાલનપુર શહેરમાં કોઈ પણ દર્દી હોય તેમના ઘરેથી દવાખાના સુધી અને દવાખાનાથી ઘરે સુધી વિનામૂલ્યે પોતાની રિક્ષામાં પહોંચાડશે કપરા કાળમાં પાલનપુરનો રિક્ષા ચાલક આવ્યો મદદમાં બનાસકાંઠામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુરમાં પણ વેપાર ધંધા કર્ફ્યુ અને સ્વૈચ્છિક બંધના પગલે ઠપ થઈ ગયા છે ત્યારે પાલનપુરના રિક્ષા ચાલકે પણ માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક તરફ જોવા જઈએ તો રિક્ષા ચાલકોની હાલત પણ કફોડી બની છે ત્યારે સરકાર પાસે રાહત માંગવાની સામે આ નવયુવાન રિક્ષા ચાલકે સંકલ્પ કર્યો છે કે પાલનપુર શહેરના કોઈ પણ દર્દી હોય તેમને ઘરેથી દવાખાના સુધી અને દવાખાનાથી ઘરે સુધી વિનામૂલ્યે પોતાની રિક્ષામાં પહોંચાડશે કોરોનાની મહામારીના અંદર આજે લોકો કાળા બજાર કરી રહ્યા છે એના અંદર લોકોએ બેફામ લૂંટ કરી છે એમ્બ્યુલન્સો વાળા હોય દવાખાના વાળા હોય લોકોએ બેફામ લૂંટ કરવાની છે એને માટે મેં સંપર્ક કર્યો છે કે ગમે તે પેશન્ટ હોય હું 24 કલાક હું મારી આ ઓટો રિક્ષાના અંદર હું એક રિક્ષા ચાલક છું હું આ રિક્ષા ચાલક ગમે ત્યાં પેશન્ટને હું લઈ જઈશ હોસ્પિટલથી ઘરે ઘરેથી હોસ્પિટલ હું વગર કોઈ સ્વાર્થ વગર ભાડે હું આ સેવા કરીશ જ્યાં સુધી મારા અંદર જીવ છે ત્યાં સુધી હું સેવા કરવા હું તૈયાર છું ઉલ્લેખનીય છે કે મહામારીના સમયે ટેક્સી ચાલકો અને એમ્બ્યુલન્સ દ્વારા બેફામ લૂંટ ચાલુ થઈ ગઈ છે ત્યારે આવા કપરા સમયમાં પણ પોતાની મજબૂત ઈચ્છા શક્તિ સાથે પાલનપુરના તોસીફ વોરાએ મહામારીમાં સપડાયેલા દર્દીઓના સાચા સારથી તરીકે કામ પસંદ કરીને સેવા કાર્યનું ઉત્તમ કાર્ય શરૂ કર્યું છે ત્યારે કહી શકાય છે કે સેવા કાર્ય માટે માત્ર રૂપિયાની જ નહીં પરંતુ ઈચ્છા શક્તિની પણ જરૂર હોય છે પાલનપુરના રિક્ષા ચાલકના આ કાર્યને જોઈને બીજા નાગરિકો પણ પ્રેરાય અને પોતાનાથી બનતી દરેક પ્રકારની સેવા માટે આગળ આવે તેવું આ સંજોગોમાં ખૂબ જ અનિવાર્ય છે રિયા સોલંકી ZS TV બનાસકાંઠા